પોતાના કુળગુરુને કહ્યું, ગુરુદેવ આજ મને અનુપમ સ્વપ્ન આવ્યું, મેં ગૌશાળામાં અનુપમ બાળકના દર્શન કર્યા, ગાયની સેવા કરતા હોય એવું. બહુ સરસ સ્વપ્ન છે, મને લાગે છે કે તમારે ત્યાં બ્રહ્મ આવશે હો. પરમાત્માને જશોદાજીની ગોદમાં સુવડાવીને ગયા છે. ભગવાન કે હું આ નંદાલયમાં આવી ગયો પણ કોઈને ખબર પણ નથી, અહીં મારો તો કોઈ ભાવે નથી પૂછતો, આમ કોઈ મને નહીં આવે મારી પાસે. એટલે એ પરમાત્મા છે શિશુ રુદન કરવા લાગ્યા છે. અને શિશુ રુદન જ્યાં કરવા લાગ્યા છે, નંદાલયની જે ગોપીઓ હતી એણે આ સાંભળ્યું રુદન, અને દોડતી દોડતી આવીને જોયું છે તો અનુપમ બાળક હતું. અને દોડતી દોડતી ગઈ છે, અરે ઓ બાબા, બાબા વધાય હો, વધાય હો, વધાય હો, શું સમાચાર લાવી? અરે બાબા પણ વધાય હો, વધાય હો, નવલખો હાર આપ્યો છે. અને કહ્યું કે અરે બાબા, ઓ બાબા, ઓ બાબા, અરે પણ બોલ ને, શું છે? અરે બાબા, ઓ બાબા, ઓ બાબા. જશોદાને લાલા ભયો, લાલા ભયો, પણ બાળક અનુપમ છે. ઓહો, નંદજી નંદાલયમાં આવ્યા છે, જશોદાજીને પ્રસૂતિની પીડા છે એટલે સુતા છે. એ વખતે પરમાત્મા રડે છે, જશોદાને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય થયું. શ્રી કૃષ્ણ કનૈયાલાલકી, પછી તો બાબાએ કીધું છે પોતાના કુલગુરુને બોલાવ્યા છે, જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે. આપણે ત્યાં 16 સંસ્કાર છે, નાળ છેદન થી લઈને અગ્નિ સંસ્કાર સુધીના. અમારે પૂજ્યપાદ બિલખા ગુરુદેવ એમણે પોતાનું એક જે કર્મકાંડનું જે પુસ્તક બનાવ્યું છે, લખ્યું છે, એમાં લખ્યું છે કે જ્યાં સુધી નાળ છેદન ન થાય ત્યાં સુધી બ્રાહ્મણો છે એ દક્ષિણા લઈ શકે. નાળ છેદન પહેલા, પણ નાળ છેદન થાય પછી પિંડરું આવી જાય છે. આપણે ત્યાં દીકરો આવ્યો હોય અને દાન કરવું હોય તો નાળ છેદન ન થાય તે પહેલા દાન કરી શકાય, પણ નાળ છેદન પછી પિંડરું લાગે છે. અને આપણે ત્યાં જે જે સંસ્કારો છે એમાં ગણપતિ પૂજન આવ્યું છે, સ્વસ્તિ પુણ્ય વાચન આવ્યું છે. આપણા બધું ષષ્ઠી ને આ બધું કરીએ છીએ, શાસ્ત્રવિધિ અનુસાર નથી કરતા, એ આપણી લૌકિક જે કંઈ રીતો હોય એ પ્રમાણે કરીએ છીએ. છઠ્ઠીના દિવસે ષષ્ઠી દેવીનું પૂજન થાય છે, એની પણ આખી વિધિ છે, એમાં પણ ગણપતિ પૂજન આવે છે, સ્વસ્તિ પુણ્ય વાચન આવે છે. જાત કર્મ સંસ્કાર કર્યા છે. અને પછી તો, અને આપણે ત્યાં પેલા આમ બાળક જો જન્મે ન રડે તો પરાણે એને રડાવે. આપણે ત્યાં પેલા બાળક જન્મતું એટલે ઘરમાં જ પેલા તો દાયણ આવતી અને સુવાવડ કરતી, પછી દીકરો હોય કે દીકરી, પણ બાળક જન્મે એટલે થાળી એકદમ બગાડે. એ થાળી વગાડે એટલે સમજી જાય કે હા હવે જન્મ થઈ ચૂક્યો છે. પછી વડીલો જુદી જુદી કે ભાઈ થાળી વગાડે બાળપણથી સાંભળ્યું એટલે પછી મોટો થાય એટલે ડરે નહીં, બીકી ન લાગે નહીં.
અને થાળી વગાડે અવાજ સાંભળે એટલે પછી બંને રડવા બાળક. નંદને ત્યાં દીકરાનો જન્મ થયો, બધું જાત કર્મ સંસ્કાર કરાવ્યો છે. સમય હવે આપણે તો બધા સંસ્કાર નથી કરતા, અને જે સંસ્કાર કરીએ એમાંય જલ્દી જલ્દી બહુ કરીએ છીએ. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. જન્મ થાય ન્યાથી લઈ અને મરણ સુધી જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો. ક્યાંય હા કોઈ લગ્નમાં, હા નાચવામાં ત્યાં જો વરઘોડો નીકળો હોય તો એમાં બહુ વાર લગાડે, એમાં 3 કલાક સુધી ન આવે. અમને માંડવામાં આવે પછી લોહી પીવાનું ચાલુ કરે. અમુક તો પાછા કે ગોર બાપાને 4 રૂપિયાની ખીટ ખિસ્સામાં નોટ નાખી દેવું જલ્દી. હા ગુરુ બાપા તમારા બાપુજી નોકર છે તે, તમે 4 રૂપિયા અને એ આમ કરતા હોય તો એને એને મૂકી દેવું જોઈએ. તમે 4 રૂપિયા દે એટલે હું જલ્દી જલ્દી કરી નાખે. એ આખા જીવનનો સવાલ છે, ત્યાં વિધિ તો કરવા દો. લગ્ન ઘડીએ ઘડીએ થાય, જન્મ ઘડીએ ઘડીએ થાય, અને એમાંય જન્મ તો આપણે અનેક યોનિમાં 84 લાખ યોનિમાં જીવ ફરે, પણ એમાંય જે આ બધી યોનિમાં એમાંય સૌથી શ્રેષ્ઠ જો જન્મ હોય તો માનવ છે. માનવ દેહ છે એ વારે વારે નહીં મળે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે. ભાઈ ભજી લેને કીર્તા. પણ આમાં છે ને આ બગાડ્યું છે ને ઓલા નંદીએ, આ નંદીએ બગાડ્યું બધું આમાં. એકવાર બધા આપણે આ ભણવામાં આવતો આ પાઠ, હું તો ભણ્યો છું. હવે કેટલામાં ધોરણમાં બહુ મને યાદ નથી હવે, પણ આ પાઠ આવતો. એકવાર બધા જ લોકો, જીવ લોકો, મનુષ્ય લોકો બધા ભેગા થયા ને પછી કીધું કે ભાઈ આપણામાં શું કરવું ને શું નહીં કંઈ સમજ નથી પડતી. એટલે નંદીની પાસે ગયા. નંદીને કીધું તું એક કામ કરજે ને શિવજીને જઈને પૂછે ને શું કરવું શું ન કરવું. નંદી ગયો ભગવાન શિવજીની પાસે, કહ્યું કે આ મનુષ્ય લોકો બધા ભેગા થયા છે ને પૂછે છે કે ભાઈ અમારે શું કરવું શું ન કરવું. એટલે શિવજીએ કીધું કે ભાઈ જા કે એકવાર ખાવું ને 3 વાર નાવું, એકવાર ખાવું 3 વાર નાવું. શું કહીશ? એકવાર ખાવું 3 વાર નાવું. નંદી ગોખતો ગોખતો આવ્યો અને ગોખતો ગોખતો આવ્યો. એકવાર ખાવું 3 વાર નાવું, 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 એકવાર નાવું 3 વાર ખાવું, 3 વાર ખાવું, એકવાર નાવું 3 વાર ખાવું, એકવાર નાવું. ગોખતો 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 ફરી ગયું. ખબર ટપુ ખબર ટપુ ખબર ટપુ થઈ ગયું. ખબર ટપુનું સાંભળ્યું ને, સાંભળ્યું ને તો કંઈ કેવું નથી, બરાબર? કેટલાય નથી સાંભળ્યું, એને જે સાંભળ્યું એની પાસે સાંભળી લેજો. ખબર ટપુ ખબર ટપુ ઘરે આવીને કે ખબર ટપુ કર, ખબર ટપુ. પણ ખબર શું ખબર ટપુ? પણ એમ નહીં, બેન ને ગયો તો ને ખબર ટપુ બનાવ્યું હતું. ખબર ટપુ બન ઓલો જાતો તો આમ એમાં ઠેકવાનું, ટપુક ન ટપુ, ટપુક ન ટપુ, ટપુક ન ટપુ, એમાં ખબર ટપુ ખબર ટપુ થઈ ગયું. ઘરે આવીને માંડી ખબર ટપુ કર, બસ બેને કર્યું હતું. અને પછી તો મગજ ન ને પછી દીદી બે મૈંડો મારવા, મૈંડો મારવા, આજુબાજુની બાયુ આવી ગઈ. એ હું કરસ એલા વલ્લભા, અહીં વલ્લભભાઈ નથી ને કોઈ, બાપા માફ કરજો. એ વલ્લભ વલ્લભા હું કરસ. આમ જોતો ખરો, આ બાઈ ને જોતો ખરો, મારી મારી ઢોકરા, હા બસ ઈ મારી મારી ઢોકરા જેવી કરી દીધી, હા પછી ઢોકરા. પણ તો પછી હરખું સમજીને આવીને હબર ટપુ હબર ટપુ હબર ટપુ. એમ નંદી આવ્યો ને પૂછ્યું કે પૂછીએ બા, હા શું કીધું? તો 3 વાર ખાવું ને 1 વાર નાવું. નંદી આવ્યો પાછો ભગવાન શિવજી ની પાસે. શિવજી કીધું તું કઈ આવ્યો? શું કીધું?
બસ તમે કીધું એમ નહીં, પણ શું કીધું? ત્રણ વાર ખાવું ને એક વાર નાવું. અરે નંદી, મેં તને શું કીધું તું? એક વાર ખાવું ને ત્રણ વાર નાવું. હવે તે આ બધું કર્યું છે, ઊંધું તો જા હવે પૃથ્વી ઉપર. એ નંદી બળદ તે દિવસનો આ પૃથ્વી ઉપર છે. હજી કાંધ કેવી થઈ ગઈ બિચારાની, ખેંચી ખેંચીને ભાર ખેંચી. હવે તો સારું થઈ ગયું, આ બધા ઇલેક્ટ્રોનિક આવી ગયા સાધનો એટલે થોડી નિરાશ થઈ ગઈ. નહીં તો બળદથી જ બધું કામ લેવાતું ને આપણે ત્યાં. એ ત્રણ વાર ખાવું ને એક વાર નાવું થઈ ગયું. મનુષ્ય દે મોંગો મનુષ્ય દે ફરી ફરી નહીં મળ્યો. આ મનુષ્ય દે ફરી ફરી નથી મળતો. મને તમને ઈશ્વરે ભજન કરવા મોકલા, પણ આપણે બધે ઉતાવળ. યજ્ઞમાં ઉતાવળ, પ્રસંગોમાં ઉતાવળ, મરણ ટાણી ઉતાવળ. કોઈની રાહ દીકરીની રાહ જોતા હોય, કે પછી ભાઈઓ છોકરાઓની રાહ, ભાઈની રાહ જોતા હોય, તો કે ભાઈ એ તો આવી જાય, હાલો ને સીધા આવી જાય. બધે ઉતાવળ 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 ઉતાવળ. જલ્દ કરો, જટ કરો, જટ કરો. ભજનમાં કેમ જટ નથી કરતા? હરિ ભજવામાં કેમ જલ્દી નથી કરતા? એમાં હું કામ આળહ કરીએ. બધે જલ્દી કરો ન હાલે, જ્યાં થતું હોય ને ત્યાં કરાય. બધે પછી એમ ન કરાય કે જટ કરો, નહી તો પછી જટ કરવામાં જટકો લાગી જાય, કાંઈ વાર ન લાગે. 16 સંસ્કાર છે આપણા. પ્રત્યેકમાં સ્વસ્તિ પુણ્ય વાચન ગણપતિ પૂજન થતું. આજે નંદ બાબા એ પોતાના દીકરાના જાત કર્મ સંસ્કાર કરાવ્યા છે, નાંદીમુખ શ્રાદ્ધ કર્યું છે. આપણે ત્યાં પિતૃઓનું, આપણે ત્યાં કોઈ પણ સારા પ્રસંગ હોય તો નાંદીમુખ શ્રાદ્ધ કરીએ, જેથી કરી અને કોઈ વિઘ્ન આવે તો પછી એમાં સૂતક કે ન લાગે. એટલા માટે નાંદીમુખ શ્રાદ્ધ થઈ જાય. આવો મોટા પ્રસંગ હોય એમાં ખાસ થતા હોય પિતૃઓનું. બાકી માનસિક ઘણીવાર મંત્રાધિક પણ આપણે પગે લાગી લેતા હોય છે, આચાર્ય જે પ્રમાણે સમય હોય એ પ્રમાણે. અને સૌથી મોટું તો આપણા ઉપર બધું ડિપેન્ડ કરે, આપણી પાસે કેટલો ટાઈમ છે. આપણે નિરાતે બધું જે પ્રમાણે કીધું એ પ્રમાણે બધું સામગ્રી લાવ્યા હોય પૂજાપો, અને સમય હોય તો 16 ઉપચાર કરાવે. પછી તમારે જ જલ્દી કરવું હોય તો પછી 5 ઉપચાર કરાવી દે, અને પછી વળી પાછા આપણે ફરિયાદ કરીએ ગુરુ બાપાએ ગોળબળ ગોટો ને પરમેશ્વર મોટો કરી દીધો તો કરી જ દે ને. 4 વાર તો મોબાઈલ આપણા આવે વચ્ચે પૂજા કરતા કરતા. દેવ કાર્ય હોય, પૂજા હોય, મોબાઈલની સ્વિચ જ ઓફ કરી દેવી. અને એમાંય ખાસ તો બેસણામાં જાય ને ત્યારે પણ, આપણા બેસણામાં આપણે કોકના જાય ને ત્યાંય આપણા મોબાઈલ ચાલુ હોય. અને રિંગટોન તો એવી હોય એટલે પછી ઘડી કેમ એવા પાછા માન કરી નીકળે નહીં. કેવું લાગે યાર, ઈશ્વરની પ્રતિ જેટલું પ્રીતિ રાખશું, જે વસ્તુ જે સારી અર્પણ કરશું સારું ફળ મળવાનું છે. જાત કર્મ સંસ્કાર થયા છે, નાંદીમુખ શ્રાદ્ધ થયું, અને પછી તો બ્રાહ્મણને ખૂબ દક્ષિણા આપી. જવો બહુ દક્ષિણા આપી. જેવો રાજીપો, કોઈને 5 ગાય, કોઈને 100 ગાય, કોઈને 25 ગાય, કોઈને 150 ગાય. અને એ ગાય એમને એમ નહીં, શિંગડાથી લઈને ખરી સુધી શણગારેલી ગાયોના બહુ દાન કર્યા. આપણે ત્યાં દીકરીના લગ્ન થાય ત્યારે ગૌદાન કરવામાં આવે છે, ગાયુના દાન, પૃથ્વીના દાન, સુવર્ણ દાન, અને કન્યાદાન તો છેલ્લે આવે છે. કરિયાવરમાં દીકરીને છેક ચમચીથી લઈ
અને દાસ 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 દાસી સુધીનું કર્યાવર કરવો જોઈએ. આવું લખ્યું છે અમારા ગુરુદેવે. 16 પ્રકારની વસ્તુઓ હોય છે દાનમાં દેવાની, તમામ પ્રકારનો દાયજો દેવો જોઈએ. હિમાચલે પાર્વતીને આપ્યો છે, મહારાજ જનકે સીતાજીને આપ્યો છે, પણ સાથે બીજો એક દાયજો આપ્યો છે સંસ્કારનો. શું સુનીનાજી બોલ્યા છે? સાસ સસુર ગુરુ સેવા કરે હો, પતિ રુખ આયસો સદા અનુસરે. સાસ સસુર ગુરુ સેવા કરે હો, પતિ રુખ આયસો સદા અનુસરે. સાસ સસુર ગુરુ, સાસુ સસરાની ગુરુની સેવા કરજો, પતિની આજ્ઞામાં રહેજો, એ જે કે પ્રમાણે કુટુંબને અનુરૂપ થઈને રહેવું. અહીંયા નંદજીએ આજે કૃષ્ણના જન્મ વખતે બ્રાહ્મણોને ખૂબ દાન દક્ષિણા આપ્યા છે, અને સમયે આપેલું દાન છે ને એનું પુણ્ય મળે છે. કોઈ આપણે ત્યાં યજ્ઞ હોય, આવો જ્ઞાન યજ્ઞ હોય, પિતૃ કાર્ય હોય, દેવ કાર્ય હોય, લગ્ન પ્રસંગ હોય, તો આવા પ્રસંગે બ્રાહ્મણોને દીકરીઓને દાન દેવાથી એનું અનેક ગણું પુણ્ય મળે છે. બાકી જે આપીએ છીએ એ તો એકબીજાના વ્યવહાર છે. આડે દિવસે બ્રાહ્મણ આવીને જમી જાય ને તો એ તો એક વ્યવહાર રૂપ છે. અને કોઈ પણ વસ્તુ તમે આપો તો સંકલ્પ કરાવીને આપો. સંકલ્પ કર્યા વગર કોઈ પણ વસ્તુ છે તો એનું પુણ્ય નથી મળતું. અને સ્વસ્તિ કલ્યાણ વસ્તુ તો એ કેવલ બ્રાહ્મણ જ કહી શકે છે. ઘણા લોકો સાધુના રૂપમાં કે બ્રાહ્મણના રૂપમાં ધોતીને બધું પહેરી લેલા, આપણે એમ કે બ્રાહ્મણ છે, પણ કોઈ પણ વસ્તુ દાન દીધા પછી લીધા પછી જો સ્વસ્તિ કલ્યાણ વસ્તુ ન કે સમજી લેવાનું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણ સિવાય કોઈ સ્વસ્તિ કલ્યાણ વસ્તુ ન કહી શકે. સ્વસ્તિ કલ્યાણ વસ્તુ એથી કોઈ પણ તમે દાન આપો તો સંકલ્પ કરી, અને સંકલ્પ કર્યા પછી દાન દેવામાં ન આવે તો પુણ્ય નષ્ટ થાય. આપણે ઘણી વાર કરાવીએ સુવર્ણનો સંકલ્પ, પણ મૂકી દીધું હોય આ કેવું બગસરાના ખોટા ઘરેણા, અને પછી કરાવીએ સુવર્ણનો, એનું પુણ્ય ન મળે. ખબર નથી એટલે ભૂદેવ તો લઈ જાય, પણ આપણે ક્ષેત્ર છે ને એનું ફળ મળે. લોકો કા તો તમે ના પાડી દો યાર કે નથી કરવું. બાકી ખોટે ખોટા સોનીની દુકાનના આપણા ઘરમાં જે ખોખા પડ્યા હોય અને પછી એમાં બગસરાનું લઈને મૂકી દઈએ, તે શું કાંઈ અમે કાંઈ શું કાંઈ ઢોર જ ચાર્યા, અમને કાંઈ ખબર ન પડે. હા, વિડીયોમાં ને બધામાં આવી જાય એટલે આમ જોવે લાગે છે એમ. અને ખોટું હોય ને ચડકાટ બહુ મારે, ખોટા ચડકાટ બહુ મારે, સાચા કાંઈ ખબર ન પડે. એ તો અંધારું હોય ને ન્યા જ ચડકાટ મારે, ઉજાસમાં ન મારે. ચાંદીના હાકડા લખાવી ખોટા મૂકી દીધા હોય એટલે આપણે તો અહીંથી રાજી રાજી થઈ જાય. ગુરુ બાપા કા હા, ચાંદીના હાકડા એવા સોનાનો આમ કેવડો મોટો હાર મૂક્યા આપણે. અમે ક્યારેક થોડી વાર તો એમ થાય કે અવડો મોટો હાર, પણ એમ થયું કે ના ના અવડું કાર્ય આપણે કર્યું દેવું સોનું. ઘરે જઈને ગોરાણી જોવે ને માથામાં નાખે અમારા, હોનાનું એવું હોનાનું શું હોનાનું એવું.
એ આવું છેતરીને દાન ન દેવું. આ સીધો તમે આપો ને, સીધો છે ને પાકો હોવો જોઈએ. હવે સીધો આવ્યો હોય, સીધા કે એને કઈ જોવાય તો નહીં ને, શું છે? બ્રાહ્મણો કેટલા દયાળુ છે, દાન લીધા પેલા તો આશીર્વાદ કેવડા કેવડા દઈ દે. સંકલ્પ કર્યા પછી, સંકલ્પ તો કરાવી લે, પછી કેટલું આવશે એ પછીની વાત છે, પણ આશીર્વાદ કેટલા આપી દે. ચિરાય રસ્તુન ગોવાજી હસ્તુન ધનધાન્ય રસ્તુન, અનેક જાતના આશીર્વાદ આપે છે. સીધો આપવો હોય તો બધો પાકો સીધો, અમુક તો ચોખા લોટ ચપટી ખાંડ આવું બધું ભેગું કરીને આમ થાળીમાં ઢાંકીને આવે. અમારે સીધો આપવો છે બ્રહ્મ ભોજનનો. હવે આપણે કઈ જોયું તો ન હોય, સંકલ્પ કરાવી દે ને પછી ઘરે કઈ ખાલી કરી દો તો આમાં ખાલી કરવા જેવું ક્યાં હતું? અને સીધો ન કહેવાય. અને અને ખબર છે તમને, આખો સીધો હોય. હા, અન્ય જ્ઞાતિ કરતા બધું જ હોય. સીધો આપવો હોય તો વર્ષમાં એક જ વાર આપજો, પણ પાકો સીધો, સીધો સંકલ્પ પ્રમાણે જે કરાવી એ પ્રમાણે આપવો. એ તો ભોગવવું અમારે પડે, સંકલ્પથી અમે લઈ લઈએ એટલે પછી અમને તો મળી ગયું એવું જ કહેવાય. અને બ્રાહ્મણના ઘરનું ન ખવાય આવું તો છોડી જ નાખજો. લોકો બહુ કે બ્રાહ્મણના ઘરનું ન ખવાય, કા હું કામ ન ખવાય, ખવાય હું કામ નહીં. અમારા ઘરમાં આવે ઉલટાનું, અમુકનું પવિત્ર થઈ જાય, ત્રિકાળ સંધ્યા કરતા હોય કે એક કાળની સંધ્યા કરતા હોય. પધારો પધારો, નારાયણ નમો નારાયણ. બ્રાહ્મણના ઘરનું તો મળે ને તો કાંઈ ન છોડું. એના ઘરનું ક્યાંથી, બ્રાહ્મણના ઘરનું? અને આમે તમે ખાવ છો એ ક્યાં અમારું છે? યજમાનનું જ છે. અને બહુ તમને એવું લાગે તો આપણે ડબલ દઈ દેવું, બીજું શું એમાં. આપણે દીકરીને ત્યાં હવે તો સારું છે, મીંડા જ ખાવા, બાકી પેલા ન ખાતા આપણે ત્યાં. એક આવું પણ હતું, દીકરીને ઘરે ખાઈ દઈ, હા ઠીક છે, પણ દીકરીને અનેક ગણું કરીને પાછું દઈ દઈએ છીએ આપણે સમય આવે ત્યારે. બ્રાહ્મણના ઘરનું પાણી ન મૂકવું. હા, બ્રાહ્મણનું ક્યાંથી આપણને મળે? સમયે જે આપ્યું હોય એનું પુણ્ય મળે. શ્રાદ્ધ વખતે બ્રાહ્મણોને જમાડીએ તો એનું પુણ્ય મળે છે, બાકી આડે દિવસે આવી જાય તો ભીષ્મ પિતામહ કહે છે યુધિષ્ઠિરને કે એ બધા એક પરસ્પરના વ્યવહારો છે, એમને એમ જમી જાય, આપણે એને ત્યાં જમીએ, આપણે ત્યાં જમીએ, પુણ્ય ન મળે. પણ જ્યારે કોઈ યજ્ઞ હોય, પિતાનું શ્રાદ્ધ હોય, માતા પિતાનું શ્રાદ્ધ હોય, તો એ વખતે જે કંઈ દાન કરીએ તો એનું પુણ્ય મળે. સંકલ્પથી કરાવે. બ્રાહ્મણોને આજે ખૂબ દાન દીધા છે હો, એમાં વળી કોઈ રસ્તા મળ્યું કે બાબા બાપજી આ આટલી બધી ગાયો, હા તે દાનમાં મળી છે, લે ન લઈ જાય. પણ આ બધી રાખશો ક્યાં? ખબર હોય ને આપણને કે આમનું મકાન તો હા વવડું કુડું છે, આ રાખશે ક્યાં? વળી એક બ્રાહ્મણ ને પૂછ્યું કે આટલી 150 ગાયો બધી ક્યાં રાખશો? તો અગાશી રાખીશ, પણ આમાંથી દઉં નહીં કઈ. હા, અને જે દાન મળે એનો સદુપયોગ કરવો જ જોઈએ. એ ન જવું, દાન એવી જગ્યા આપણે એટલા માટે કે પાત્ર પાત્ર હોય ન્યા આપવું, કુપાત્ર ને ક્યારેય ન આપવું. અને જે દાન મળે એનો સદુપયોગ થાય, વેચાય નહીં. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે જે કંઈ દાન આવે છે એ વેચે નહીં, પણ એના બદલામાં બીજી વસ્તુ લાવાય. હવે ખાલી ઘઉં જ કીધા હોય તો ઘઉંના ઢગલા થઈ જાય, 25-30 ગોળું થઈ જાય તો હું કંઈ ઘઉંનું જ બધું કંઈ ઘઉંમાં બેસીને બીજું બહુ બહુ ના આવે, હાલો ને બેસી જાય. પણ ખાલી ઘઉંથી થોડું હાલે છે, એમાં તેલ જોઈ, ઘી જોઈ, બધું જોઈએ ના. એટલે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું કે જે વસ્તુ જાજી હોય એ દઈને એના બદલામાં બીજી વસ્તુ લાવાય, પણ વેચાય નહીં. બજારમાં જઈને વેચી આવે તો એને પછી બીજી વાર દાન ન દેવાય. હા, બદલામાં લઈ આવે બીજી વસ્તુ.
જરૂરી છે. આવું લખ્યું શિક્ષાપત્રીમાં, હરિભક્તો જે છે એને ખબર હશે. ઘણા પૂછે આટલી બધી હોપારીઓ શું કરશો? અમુક લોકો આવું જ બધું જોતા હોય, એનું બીજે ક્યાંય ધ્યાન ન હોય. ઓહો, ઘણાય થયા હો પોથી ઉપર તો પૈસા, પણ તઈ તો તે પોથી નંદ ભયો કર્યો. અમુક જણા પોથી જ નંદ ભયા કરે, ખિસ્સામાંથી એક પૈસો ન કાઢે, ના નંદ ઘેરા નંદ ભયો કરીને. સુપાત્રને દાન દેવું જોઈએ. દાન છે જે મળ્યું છે એનો ઉપયોગ થવો જોઈએ, સદુપયોગ. એથી વસ્તુ પણ એવી આપીએ કે જેનો ઉપયોગ થઈ શકે. હવે તો સારું છે કે લખીએ છીએ આવે, નહીં તો પેલા ગૈણા આવતા એમાં યજ્ઞ, એટલે વેપારી જ એવો હોય. આવું આવું જ ચાલે, આવું આવું જ જોઈએ. એટલે પૈસા દે છે યજમાન, તો પછી તમે માલ સારો આપો ને યાર, કુજાપો બધો સારો આપો ને, લખ્યું એટલો આપો ને. અમુક તો ઈ દોઢા બહુ, આટલું ન જોઈએ, પણ ન જોઈએ તો એ બ્રાહ્મણને પૂછ ને, એના આચાર્યને જોઈ કે નહીં. હું કામ કારણ વગરનો કાપ કરતો જાશ. આપણને ન ગમે એવી વસ્તુ આપણે ઈશ્વરને અર્પણ ન કરાય. વસ્તુ એવી આપવી કે જેનો ઉપયોગ થઈ શકે ને. પછી આપણે એમ કહીએ સારી વસ્તુ ન આપીને, એ તો કોઈથી ઉપયોગ જ ન કરે, પણ ક્યાંથી કરે? ખૂબ દાન આપ્યા છે, ગાયોના દાન દીધા છે, અને પછી તો કીધું વાજા વગાડવો, ગોવાળિયા પીપુડા મીંડા વગાડવા. હો, પીપુડા વગાડતા વગાડતા આવે છે, ગોપીઓ ગાતી ગાતી આવે છે. નંદ બાબાને ત્યાં નંદ મહોત્સવ થયો, આઠમની રાત્રે જન્મ થયો છે, નોમને દિવસે નંદોત્સવ થયો છે. પણ આ નંદોત્સવમાં જઈએ પેલા તરસીભાઈ ને થોડી સૂચના આપો. હવે મને નામ યાદ રહ્યું, આજને કથામાં ગોરસિયા પરિવારનું આમંત્રણ સ્વીકારે પધારેલ નગર પીપળિયાના શ્રોતા ભાઈઓ તથા બહેનો, આણંદ પરથી પધારેલ શ્રોતા ભાઈઓ તથા બહેનો, બહાર ગામથી પધારેલ અમારા સગા સંબંધીઓ, એ બધાનું આ તકે હું ગોરસિયા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું અને નમસ્કાર. આજે અમારા આણંદપણના ખંભેશ્વર મહાદેવના ખંભેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્યપાદ વીરેન્દ્રગીરી બાપુ અહીં કથામાં ઉપસ્થિત છે, તો તેમને અમારા જે અમૃતમય જેના મુખેથી ભાગવત ભગવાનની કથાના જે આપણે ગુણગાન સાંભળી રહ્યા છીએ, તેમનું એમને શાલ ઓઢાડી સ્વાગત કરવાની બહુ મહેચ્છા હોય તો સંતને હું વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને શાસ્ત્રીજીનું ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માન કરશે. તેવા જ્યાં આપણે કથા જેના સાનિધ્યમાં બેઠેલી છે એ જ ગામના માજી સરપંચ અને ઉદ્યોગપતિ એવા મનસુખભાઈની પણ બહુ મહેચ્છા હોય તો તેમને પણ વિનંતી કરું કે શાસ્ત્રીજીનું સન્માન ફૂલહાર કરે અને શાલ ઓઢાડી તેમનું બહુમાન કરે તેવી નમ્ર વિનંતી. અમારા કવિ બારોટજી સુરાપુરાને વડવાઓને એક ગાથા લખનાર એવા અમારા પૂજનીય બારોટજી પણ પધારેલ છે, આ તકે તેમનું પણ અમારે સ્વાગત કરવાનું હોય
બારોટજી ને પણ નમ્ર વિનંતી કરું સ્ટેજ ઉપર આવે અને તેમનું સ્વાગત ખેસ રૂમાલ અને શાલ ઓઢાડીને સન્માન કરશે ગોરસિયા કરમણભાઈ પોલાભાઈ. કથાના લાભાર્થે 5555 રૂપિયા સ્વર્ગસ્થ લાભુબેન રાઘોજીભાઈ હસ્તે મકનભાઈ ગોરસિયા, 5555 રૂપિયા સ્વર્ગસ્થ વિમલભાઈ વલ્લભભાઈ હસ્તે રૂકેશ કે હાર્ષિક, 5555 રૂપિયા સ્વર્ગસ્થ મેઘાભાઈ પાચાભાઈ તથા સ્વર્ગસ્થ રાઘવજીભાઈ જીવરાજભાઈ ભુવા, 5555 રૂપિયા સ્વર્ગસ્થ ઉજીબેન અર્જણભાઈ હસ્તે જયંતિભાઈ, 5555 રૂપિયા સ્વર્ગસ્થ ટપુભાઈ મુરજીભાઈ હસ્તે મનસુખભાઈ, એટલે જે બોલાવતા ભૂલી ગયા છેલ્લે બોલાવાલો. બીજો આજે રાત્રે 9 કલાકે જેમ નાટકમાં મજા કરી હતી ને એવી જ રીતે રાજકોટના સુપ્રખ્યાત લોક ડાયરાના કલાકારો પધારવાના છે. તો આજે રાત્રે લોક ડાયરામાં પધારવા આણંદપર, નીકાવા, પીપળિયા, નગર પીપળિયા, ધોમડા, ધોળિયા ધોમડા, સાલ પીપળિયા દરેક ગામમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનોને હાર્દિક આમંત્રણ ગોરસિયા પરિવાર પાઠવે છે. એટલે રાત્રે આજે છેલ્લો લોક ડાયરો છે એટલે બધા આનંદ જઈ આવજો. અને આવા કાર્યક્રમ અમારે રાખવાનો હેતુ, અમે કાંઈ રાતનો કાર્યક્રમ રાખ્યો જ નહોતો, પણ બાપાની અસીમ કૃપા હશે, ગામની અસીમ કૃપા હશે, જેથી જે કાંઈ આ લોક ડાયરો હોય, નાટક હોય, એ જે કાંઈ ફંડ ફાળો થશે એ ગાયુંના ગૌચારામાં ને કબૂતરની ચરણમાં જવાનો છે. બીજી ગોરસિયા પરિવારને ખાસ એક યાદી, જમી અત્યારે બપોરે જમી અને બધા સભા મંડપમાં આવી જાય, કારણ કે બારોટજી આવ્યા છે. એ બારોટજી હસ્તક આ ચોપડાની અંદર આપણો આ ભવ્ય કાર્યક્રમ, ભાગવત ભગવાનની કથાનો કાર્યક્રમ, સુરવપુરા બાપા અને સતીમાની યાદીમાં આપણા કથા એમાં ઇતિહાસ રૂપે નોંધ કરવાની હોય તો એકો એક ગોરસિયા પરિવાર અહીં જમીન પરબાર આવતારીએ. સાથે જે લોકોને પોતાના બાળકોના નામ ચોપડાની અંદર નોંધાવવાના હોય એ પણ પોતાની તૈયારી કરીને લેતા આવે. એમાં તૈયારીમાં અમને એને 2-4 વસ્તુ કીધી હતી પણ અમે કહેતા કાલે ભૂલી ગયા છે. એટલે કોઈને 5,000, 10,000, 15,000, 1,00,000 રૂપિયા દેવા હોય તો બારોટજીને દઈ દેજો, એ બધું સામાન્ય ગણી લેશો. હવે જો અમારા બાપાએ પ્રસન્ન થઈ ગયા, બાપાએ એવો આપણને આદેશ કર્યો કે ગોરસિયા પરિવારના ઘર દીઠ બારોટજીને 1.25 કિલો ઘઉંનું દાન કરે. અહીં કથા મંડપમાં એક પવિત્ર સૂચન કયો, સૂત્ર કયો, સદવિચાર કયો એવા એક યુવાને મને મોકલ્યા છે. એ નગર પીપળિયાના કથેરિયાનો એક યુવાન છે અને આ સુવાક્ય સુવિચાર મોકલો છે. 2 સેકન્ડ માટે આપ બધા દિલથી સાંભળજો. એ સુવાક્ય એના લક્ષી છે. નારાયણ સ્વામી એક ભજન બોલતા કે ઉગેલા છોડને પાણી નો પાતો ચાલશે પણ તેમને ઉછેડતો નહીં, એટલે ઉખેડતો નહીં. માણસના જીવનમાં કોઈ છોડ ઉગેલો હોય અને તમે આઈલા જતા ને તમે અડપ ન થાય, પાણી ન પાવ તો કાંઈ નહીં, પણ એના માથેથી ખેંચીને ઉખેડતા નહીં. વાવશો નહીં તો ચાલશે પણ
કાયદો નહીં, આપણી જિંદગીમાં ફક્ત આપણે બળીએ એટલા વૃક્ષ ઉગાડજો. આપણી એટલે કે તમારી પેઢી માટે આપણે તો આપણા વડવાના વાવેલા વૃક્ષના લાકડે બળીશું, પણ આપણી આવતી પેઢી માટે શું આપણે કરવાનું છે? નહીં કરી શકીએ. આટલી મિલકત જરૂર સર્વે વસાવજો. વૃક્ષ એ પંખીનું ઘર છે, તેને શા માટે ઉજાડો છો? વૃક્ષ પંખીઓના અનમોલ બંગલા છે, તેને ભાંગશો કે કોઈ પણ જાતનો ભાંગશો નહીં, કાયદો નથી આ. તેને બચાવજો, આપણને અનેક રીતે ઉપયોગી થશે. ધન્યવાદ આ યુવાનને. હાલ 2 મિનિટ માટે શાસ્ત્રીજી પાસે ક્ષમા માંગ્યું. બેટી બચાવો અભિયાન ગવર્મેન્ટે કરેલું હતું, હવે કેન્દ્રમાં આજે 6 મહિના થયા પક્ષી અને વૃક્ષ બચાવવાનું અભિયાન જોરદાર આવવાનું છે. કારણ કે પક્ષી ક્યાં, પ્રકૃતિ જ, પ્રકૃતિ વિના માણસ જીવી ન શકે. એટલે આ પણ સરકારનું એક અભિયાન છે. હવે આપણે એકદમ જોરથી જે બોલે અને કથાના દોરને આપણે આગળ ધપાવીએ. બોલે ખોડિયા માત કી, સુરાપુરા દાદાની, આય શ્રી સતી મા કી. ફરી કથાના દોરમાં જઈએ. પહેલા સૌ પ્રથમ સૌ સંતો ભજનમાં હોય ને છતાંય ભજનનું પણ એને સંક્ષિપ્તમાં કરીને, અને આવા તાપમાં પણ એ આપણી વચ્ચે અહીંયા લગભગ કાયમ જ સમજો ને કે આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહે છે, એ આપણા ભાગ્ય છે. અને એમની બાપા તો બહુ રાજીત થાય, આપણા બધાના પણ ભાગ્ય છે કે સૌ સંતોને કંઈ નથી, એને કંઈ લેવા જવું પડતું કાંઈ નહીં, સહજ રીતે, સહજ જે હોય એ જ સંત. અને આ ખરા અર્થમાં બધા આપણા સંતો છે. જોજો આ સંતોની પણ જેટલું આપણે એને પાસે એને સાનિધ્યમાં રહેવાય, જેટલું ભજન લેવાય એટલું લેવું, આપણા સદભાગ્ય છે કે આવા સંતો આપણા આ ગામમાં આજુબાજુ આ દેવસ્થાનો જે છે એને જાગૃત અવસ્થામાં રાખીને જેવું ભજન કરી રહ્યા છે એ તમામ સંતોને પ્રણામ કરી. આજ બારોટજી પધાર્યા છે, અમારે પણ બારોટ હોય છે, દરેકને બારોટ હોય, અને એને પણ આપણે બારોટને પણ સમયે સમયે છે ને એને સાચવવા જોઈએ. હા, કેવડું કેવડું કામ કરે છે, કેટલા ચોપડા નથી આપણા પિતૃને ખભા ઉપર લઈને ઈ ફરે છે, કેટલી પેઢીઓને લઈને ફરે છે આ બારોટ, પેઢીઓની પેઢીઓને પોતાના. આપણે આપણા વડવાઓને ક્યારે કદાચ જે થઈ ગયા એને આપણે ખભા ઉપર નહીં લીધા હોય, પણ આ બારોટ જે છે આપણા એ આપણા પિતૃઓને પોતાના ખભા ઉપર લઈ અને આમ ફૈરાજ કરે, એને નીચે ન મૂકે, એની મર્યાદાઓ રાખે છે. આવું જે કાર્ય કરી રહ્યા છે આપણા માટે આ બધાનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે ત્યાં પેલા બ્રાહ્મણોને બારોટ છે, સાધુ સંતો છે ને, એને ક્યાંય કોઈ પાસે લાંબો હાથ કરવો જ ન પડતો, કારણ કે વર્ણ વ્યવસ્થા જ એવી હતી. સાધુ સંતો બ્રાહ્મણો છે, જ્ઞાન આપે એટલે વૈશ્યો છે, એ પછી વેપાર કરે, ખેતી કરે, અને એમાંથી આખા સમાજનું એ બધાનું ભરણ પોષણ કરતા. આપણે ત્યાં એક એ પણ હતું, ખેતર થઈ જાય જ્યારે પાક તૈયાર થઈ જાય એટલે કોઈ બ્રાહ્મણ હોય સાધુ રહેતા હોય તો એને કહી કે તમે તમારામાંથી જેટલું જોઈએ એટલું લઈ જાઓ, અને બ્રાહ્મણ કે સાધુ આવી લઈ જાય પછી આપણે માલ છે આપણા ઘરમાં લેતા. આવું હતું, અહીંયા ખબર નહીં મને, પણ આવું પહેલાં આપણે મેં વડવાઓની પાસે સાંભળ્યું. પણ એને આપણા એ તો એની ઉદારતા છે. આવે તો બાકી સીધો દેવો હોય, કોઈ વસ્તુ દેવી હોય ને તો સાધુ સંતોને અને બ્રાહ્મણોને એના ઘરે જઈને દેવી જોઈએ, એને એને બોલાવાય નહીં કે તમે લઈ જાઓ.
પણ આ એક આખી સન્માનની વૃત્તિ છે. તો એમનું પણ સમય અનુસાર આપણે બારોટને પણ જે જે જ્ઞાતિ હોય તો એનું યોગ્ય સમય એનું સન્માન, એને બીજું કાંઈ ન જોઈ, કમસે કમ એને ભાવ જોઈ. પણ લોકો તો ભાઈ અમને આમ એવા એવા હું તો બોલે બાર કંઈ બોલો નહીં, કંઈ આપો નહીં તો કાંઈ નહીં, પણ એને ભાવ તો આપીએ જરૂર. આજ એ બારોટજી પણ પધાર્યા છે, એમનું પણ પરિવાર વતી વ્યાસગીત વ્યાસગાદી આવકારે છે. જય માતાજી. મેં તો એક હમણાં બે એક વર્ષ પહેલાં બારોટ પરિવારમાં ધોરાજી અમારે કથા કરેલી, વર્તીએ બાજુમાં જ હતી અને બહુ આનંદ આવ્યો. કેટલા કેટલા બારોટ અને બધા જે ગા, અને સરસ્વતી તો બારોટ બારોટ અને ચારણની પાસે છે સાહેબ. હા, એની પાસે છે. હા, એ તો મંત્ર શક્તિ જો હોય તો ગમે એવો અભણ બ્રાહ્મણ હોય તોય એ ગાયત્રી મંત્ર બોલે ને તો બ્રાહ્મણ સારો લાગે. એમ ચારણી સાહિત્ય છે એ બારોટ અને ચારણની પાસે જ. બાકી હા બધા બોલે એ ઠીક, પણ એ જે બોલે બારોટજી અને ચારણ એની તો, કારણ કે ઈશ્વરે એમાં એમાં એને દરેકની દરેક વર્ણ પ્રમાણે દરેકને પોતાની ક્ષમતા આપી છે. હું એમનું સ્વાગત કરું. ફરી કોઈ બધા પધારેલા, કોઈ મોડા મોડા પણ આવેલા, બધા જ અતિથિઓનું સ્વાગત કરી અને કાલની ફરી યાદી દઈ દઉં કે કાલે આપણે અહીંયા ગિરિરાજજી બનાવવાના છીએ, ગિરિરાજ પૂજન થશે. એટલે મેં કાલ કીધું હતું, પણ છતાંય એમ મને કાલ કહેતા હતા કે ભાઈ ખાલી ગોરસિયા પરિવાર જ ઠાકોરજીને ભોગ લગાવે એમ નહીં, પણ તમામ નગર પીપળિયા તો આખું, અને નગર પીપળિયાને હવે કેવું પડે એમ જ નથી કે તમારે આ કરવાનું, એ તો તમે કરો એ પહેલાં એ કરી નાખવાના છે. એટલે બધા અહીંયા મંડપમાં બેઠા છે, બધા આપણા ઘરેથી કંઈ ના કંઈ જે કંઈ તમને આવડતું હોય, હા, શીરાથી લઈને રોટલો ને ભાજીને એ પછી શું કહેવાય ઓલા ઓલા હમણાં હમણાં તમારે જે 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 ભાવે જે ભાવ થાય અંદરથી, બધા કાલ પોતાના ઘરેથી એક એક દુનામાં વાનગી લાવજો અને આગળ જે છે જ્યાં કાર્યાલય છે ત્યાં બધું જમા કરાવી દેવું. એટલે કથા દરમિયાન અહીં સુધી તમારે મૂકવા ન આવવું પડે. પછી એ બધો જ ભોગ જે છે એ પણ તમને કહે આ ખાસ ધ્યાન રાખજો, બધું ઢાંકીને રાખવું, ખુલ્લી એકેય વસ્તુ ન રહેવી જોઈએ. સામગ્રી છે સામગ્રી ખુલ્લી ન રહેવી જોઈએ. અને એ પછી આપણે જ્યારે પૂજન કરશું ત્યારે બધાના ઘરની સામગ્રી કાલે આપણે દ્વારિકાધીશને ગિરિરાજજીને આપણે એ ધરાવશું અને પછી એ પ્રસાદ સાંજના બધાને એ બધી ભેગી કરી અને બધાને પ્રસાદ છે દેવામાં આવશે. તો કાલે બધા જ તમારા ઘરેથી કોઈ એકેય વ્યક્તિ ભૂલવી ન જોઈએ. હું આમ છું હું આવો છું એ કાંઈ નહીં. સબરીના એઠા બોર ખાધા છે રાઘવે, કોઈએ નૂન્યતા રાખવાની નથી. બધાએ પોતાના ઘરેથી કંઈ ના કંઈ જે કંઈ, અરે કેવલ મધુમંગલ છાસ લાવ્યો તો ખાટી છાસ તમારે ત્યાંથી લાવજો. હા, છાસ તો છાસ, કાલે એ પણ પ્રસંગ છે. એટલે એઠી છાસ જે મધુમંગલની ભગવાને પીધી છે એ પ્રસંગ કાલે આપણે આવશે. તો કાલે બધા જ આપણે આ ગિરિરાજજીનું બપોરે પૂજન કરશું અને કાલે સાંજે 5 વાગે અહીંયા આપણે રુક્ષ્મણી વિવાહ કરવાના છે. જાન વાતે ગાતે ગાડામાં આવવાની છે. આ ભગવાનની જાન તો ગાડામાં જ આવે ને. એટલે કાલ ગાડાઓ જેટલા હોય એટલા 5 થાય. અમે કાલ બેઠા હતા એટલે કીધું બે ગાડું નહીં, 5 ગાડા 6 ગાડા જેટલાના ગાડા હોય બધા તૈયાર કરાવી દેજો. અમારું ગાડું અમારું ગાડું. હા, ગાડાની આમ લાઈન લાગવી જોઈએ. અને એટલું જ નહીં, ખાલી આપણે નગર પીપળિયામાંથી એમ નહીં, તમારે ત્યાં તમારું ભાઈ ગામનું નામ તમારું ભૂલાઈ જાય. આણંદપર, આણંદપરથી ગાડા તમારે હોય તો લઈ આવજો. આ ભગવાનની જાનમાં જોજો, હવે આવો અવસર નહીં મળે. જાન તો નગર પીપળિયામાં જ, પણ આપણું વાહન એમાં જોઈન્ટ કરી દેવું. હા, જાન તો નગર પીપળિયાની જ આવવાની, કારણ કે આવડી મોટું એમણે બધું આપણે એને. એટલે આમાં આમાં બધું આપણે જે કંઈ કરીએ આખો પરિવાર જ કરીએ. હવે નગર પીપળિયા ને આણંદપર ને આ ગોરસિયા ને આ ઠેસિયા ને આ માવાણી ને આમાં કોઈ નહીં, આપણે બધા એ ઈશ્વરના સંતાન છીએ.
ઠાકોરજીના છીએ અને ઠાકોરજીને રૂડું લાગે ને એવું કરવું છે કાલે. એટલે કાલે ભૂતોનો ભવિષ્યથી આવી જાણ કોઈથી જોડાણી નહીં. ભૂતકાળમાં ક્યારેય જોડાણી નહીં હોય, ભવિષ્યમાં જોડાશે નહીં, વર્તમાનમાં જે ઠાકોરજીની કાલ જાન જોડાશે એવી કાલે આપણે લગ્ન કરવા છે. કાલ જેમ કૃષ્ણ જન્મ બહુ સારી રીતે બધાએ વ્યવસ્થા કરી હતી, અમારું કોઈ સૂચન જ નહોતું. હવે અમે તો કે બધા યુવાનોને ઠીક છે મેં તું કરવા દો, હા અગાઉથી આપણે હુંગામ એમ કરવું જોઈએ, કાંઈ એવું લાગે તો આપણે માર્ગદર્શન આપીએ, પણ કાંઈ જરૂર જ નથી. સૌ દીક્ષિત હતા, દીક્ષિત છે, શિક્ષિત છે, અને એમાં સત્સંગ મળ્યો છે. તો આપણે કાલે અહીંયા સાંજે 5 વાગે અહીંયા ગામમાંથી જાન આવશે, પણ આણંદપુરમાં તમારા ગોરોશિયા પરિવારનું ગાડું રહી ન જવું જોઈએ હોય તો. હા આવો આવો લાવો, કેદી મળવાનો એન, કાલ બધા ગાડામાં બેસીને આવજો, ટ્રેક્ટરમાં નહીં ગાડાઓમાં બેસીને. તમે તો હજી બેહતા હશો, આ રાજકોટવાળા ક્યાં ગાડામાં દરરોજ બેહવાના. ઈ ગાડું હોય ને એમાં ભાર ભર્યો હોય ને અને એની ઉપર બેઠા હોય, ઓ ભાઈ આ મજા છે, મજા છે, મજા છે. તો કાલે આવી સરસ મજાના ભગવાનના વિવાહ પ્રસંગ કરશું, અને પરમ દિવસે શનિવારે પૂજા વહેલી શરૂ થશે, અને લગભગ 9:30 વાગ્યાની આસપાસ એનું બીડું છે. કારણ કે આ જે યજ્ઞ છે એ દશાંશ છે, ભાગવતજીનો દશાંશ છે, તમારો વાર્ષિક પિતૃઓનો આ યજ્ઞ નથી. ભાગવતજી કર્યું છે એનો દશાંશ આપણે કરવો જોઈએ. એટલે કાલ એ દશાંશ યજ્ઞ કરી અને ફરી પાછા કથામાં આવશું. સુદામાને આપણે દૂધ અને પૌવા ખવડાવશું. સૌ પૌવા પણ તમે લાવજો કાલ સામગ્રીમાં, પરમ દિવસે શનિવારે આવો ત્યારે. એટલે ભગવાનને સુદામા દ્વારા એ ધરાવશું પૌવા, દૂધ અને પૌવાનો પ્રસાદ. અને જ્યાં સુધી પછી તો કથા ચાલે, સુદામા ચરિત્ર લઈ અને વ્યાસ જેટલું વિસ્તરણ થાય એટલું વિસ્તરણ, ને બાકી પછી સમાસ કરી અને કથાને વિરામ તરફ જઈશું. તો આવો 2 જ મિનિટ હરિનામ કીર્તન કરી અને આપણે કથામાં આગળ વધીએ. જય જય બોલો જશોદા નંદન કે, જય જય બોલો જશોદા, જય જય બોલો જશોદા નંદન કે, જય જય બોલો નંદ નંદન કે, વ્રજ ચંદન કે, નંદ નંદન કે, નંદ નંદન કે, વ્રજ ચંદન કે, નંદ જય જય બોલો જશોદા નંદન કે, જય જય બોલો જશોદા નંદન કે, નંદ નંદન કે, વ્રજ ચંદન 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 કે, જય હો બોલો જશોદા નંદન કે, જય જય બોલો યશોદા નંદન કે, જય જય બોલો જશોદા નંદન કે, જય જય બોલો યશોદા નંદન કે, નંદ નંદન કે, વ્રજ ચંદન કે, નંદ નંદન કે, વ્રજ નંદ નંદન કી, વ્રજ ચંદન કે, નંદ નંદન કી, વ્રજ ચંદન કે, જય બોલો જશોદા નંદન કે, જય જય બોલો યશોદા નંદન કે, જય જય બોલો જશોદા નંદન કે.
की जय जय बोलो यशोदा नंदन की नंद नंदन की व्रज चंदन की नंद नंदन के जय जय बोलो यशोदा नंदन के जय जय बोलो श्री द्वारिकाधीश की सुखदेव जी परीक्षित ने कहे छे कि राजन वाचयित्वा स्वस्त्ययनम जात कर्मात्मजस्य वे कारयामास विविध पितृदेवार्चनम तथा स्वस्ति पुण्य वाचन करायु देवोनु अर्चन करायु छे जात कर्म संस्कार कर्या छे खूब दान दीधा छे सौ आशीर्वाद आपी रह्या छे चिरंजीवो 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 अबील गुलाल खूब उड़ी रह्या छे जाने संध्या हो एवं थई गयो रतास थई गई हवे तो अमे पेला बहु उठता मने खबर छे बहु घणा वर्ष पहला लगभग 12 वर्ष पहला तालाड़ा कथा हती मारी अने ओछा ओछा नहीं 5-10 बाचकाओ अबील गुलाल उड्या था पण एमां एक जरा थोड़ अघटित थई गयुं 2-3 जणानी आँखमां अबील गुलाल उड्या આ યુવાનો હોય ને અમુક પછી ક્યારે છે ને પછી આમ થોડા તે દિવસથી બંધ કરી દીધું અબીલ ગુલાલ છે કંક હવે ઉડાડવાને ને સારા કપડાં પહેર્યા હોય ને એટલે હવે પહેલાં જેવું બધાને ગમતું નથી બધાને ન ગમતું હોય અને પછી મહોત્સવમાં ભંગાણ પડી જાય બધા આઘા આઘા મંડે ભાગવા ક્યારેક ન કરે નારાયણ જો કરે સત્યનારાયણ કારણ વગરનું કથા કે પછી આવું કંઈ મહોત્સવ હોય તો એ બાનારૂપ બની જાય એટલે હું કહું છું કે તમે ફૂલ જેટલા પુષ્પવૃત્તિ કરવી એટલી કરજો પણ અબીલ ગુલાલ ન ઉડાડતા એટલે કાલ બાપાને પણ માફી માગી લે બાપાને કહી કે બાપા આ વ્યાસગાદીએ કાલ ના પાડી હતી ને એટલા માટે થઈને આ લોકો બાકી એની તો હતી ઈચ્છા પણ વ્યાસગાદીની આજ્ઞા હતી વક્તાની નહોતી વ્યાસગાદીની હતી તમારો ભાવ સાચો પણ હવે હવે આવું અત્યારના આ બધું થોડુંક ક્યારેક આવું થઈ જાય ને બાપા થાય જ નહીં શ્રદ્ધા વિશ્વાસનો સવાલ જ નથી પણ છતાંય આપણે હા અગ્નિ છે દજાડવાનું જ કામ છે ધ્યાન રાખીએ તો વાંધો ના આવે પણ હાથે જો અડી જાય તો એ દજાડી દે ને એટલે મૂળ વસ્તુ આ હતી તમારો હતો ભાવ બરાબર છે પણ કાલે ગોપી જ હતી આટલો આનંદ હતો એ આનંદરૂપી અબીલ ગુલાલ ઉડતો હતો પ્રેમરૂપી ગુલાલ હતો તો ખૂબ
અબીલ ગુલાલ ઉડ્યા છે એ વખતે. જુદા જુદા વાજિંત્રો વાગે છે. જે મહોત્સવમાં વાજિંત્ર ન વાગતા હોય ને એ મહોત્સવ ફિક્કો લાગે. રાસ હોય ને તો એમાં વાદ્ય જોઈએ, નૃત્ય જોઈએ અને ગાયન પણ જોઈએ, તો મહોત્સવ થાય. આપણી જે કથા છે ને અત્યારે નારદીય પદ્ધતિથી થાય છે. વ્યાસ પદ્ધતિ એવી હતી કે એમાં કોઈ વાજિંત્ર નહોતા. પેલાની જે આપણી આખી પદ્ધતિ છે વ્યાસ પદ્ધતિથી કથા થતી, અને હવેની જે કથા છે એ નારદીય પરંપરાની કથા. નારદજીને આત્મ વિનાય છે, કરતાલ છે, અને આ વગાડતા વગાડતા ભગવાનને ગુણગાન ગાય છે, કથાઓ કરે છે. એથી આ નારદીય પદ્ધતિ છે. અને સંગીતથી નાદ બ્રહ્મ લાગે છે. હા, આપણે વચ્ચે બે દિવસ જોઈ લીધું, આમ થોડુંક પણ એકાદ સ્વર ઘટતું તો પણ બાકી કથાકારને કઈ સંગીતની જરૂર ન હોય, એનામાં ન હોય ને તો આ બધાની જરૂર પડે. બાકી પોતાના ઉપર કરતા હોય છે સંગીત વાળાને. અમારે હમણાં હતા તો એને કે બધું અમને હોપી દે. લગભગ કથા કરતો હોય ને એ ભગવાન કૃષ્ણની કથા કરતો હોય ને એટલે એને સ્વર વારો જ બનાવી દીધો હોય, લગભગ બે સુરો ન હોય. અને એક દિવસ નહોતા, મને ખબર છે ત્યાં સુધી હું એકે સુર બારો નહોતો. મેં ભૈરવી કરી, યમન કલ્યાણ કર્યો, કલ્યાણ કર્યો. જે વિદ્યામાં અભિમાન આવે ત્યાંથી ભગવાનની વિદ્યા હટાવી લે છે. વિદ્યાનું અભિમાન ન હોય. વાજિંત્ર વાગી રહ્યા છે. અવાદ્યંતમ વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે જુદા જુદા વાજિંત્રો વાગે છે. હો, સુંદર મહોત્સવ થઈ રહ્યો છે નંદજીના આંગણામાં. સુંદર સુંદર કપડાઓ પહેરી પહેરીને બહેનો આવે છે. નવી સાડી, નવો ચણિયો, નવો બ્લાઉઝ, બધું પીળું પહેરીને આવે છે. મોટો ચોટલો વાળ્યો છે, ચોટલામાં માલતીના ફૂલની વેણી નાખી છે. પગમાં ઝાંઝર છે, હાથમાં કડલા છે, કાનમાં બુટીઓ પહેરી છે. સુંદર શિંગાર કરીને આવી છે બેન. થાળ લીધો છે, થાળમાં પંચરત્ન મૂક્યા છે. બીજું પણ જે કઈ અર્પણ કરવું હતું બધું એમાં મૂક્યું છે.
અને થાળ લઈ સોનાનો અને બેનો બધી બે પાંચ મળી મળીને નંદ બાબાજીના દ્વારે આવે છે. હાલે છે તો છુમ 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 થાય, અને હાલે છે તો ચોટલો છે ને આમથી આમ આમથી આમ થાય, આમ આમ કરતી એવી આવે છે. હરખ તો ક્યાંય માતો નથી હો, અને જયારે ચાલે છે આમથી આમ તો માલતીના ફૂલની વેણી નાખી છે, એ ફૂલ નીચે પડતા જાય છે. ત્યારે એ ફૂલ કહી રહ્યા છે કે ગોપી, આમ અમને ભગવાન કૃષ્ણની પાસે જાય છે તો અમને રસ્તામાં છોડીને ક્યાં જાય છે, અમને પણ સાથે લઈ જાઓ, સાથે લઈ જાઓ. ગોવાળિયાઓ સુન, કાલે બહુ સરસ બધાએ પરિધાન કર્યો હતો ભાઈ, બહુ બહુ ગોવાળણીનો જે વેશ હતો, હા ખબર નહોતી પડતી આ ક્યાં પટેલ છે કે પટલાણી છે કે પછી ગોવાળણી છે. આ ગામડામાં તો હજી ખબર પડે, અમારે બાજુમાં હતા ને તમે કીધું, મેં અમારે પૂછ્યું એકવાર કે તમે કણબી, તો કે નહીં હું ના, તો તમે કણબી, તો કે નહીં. મમ્મીને પૂછ્યું કે આ કણબી છે આપણને, એને મમ્મી કીધું હા આપણે પહેલાં છે ને કણબી જ કહેતા, દેશી ભાષા છે કણબી. હા ખબર નહોતી પડતી આમ, એવા બહુ બહુ સરસ ખરેખર. અને ભાઈઓ જે બધા કડિયાઓ ચોઈણી જે પહેરાતા ભાઈ, છોકરાઓ કાલ જે રમતા હતા બધા યુવાન ખરેખર, અને એમાં આ બધું આ બાજુ આમ બબે પછી તો જે જે ગોળાકાર થયા આ બાજુ ભાઈઓ ને આ બાજુ બહેનો ને, આમ એવું લાગતું હતું કે યમુનાના તટ પર કૃષ્ણએ મહારાસ રચ્યો છે. અને હજી કાલે રાસ આવવાનો જ છે, કાલે આવો જ રાસ લેવાનો છે. હા રાસ વગર કઈ કથા અધૂરી રહે, કૃષ્ણે રાસ રચાયો છે, ઈશ્વરની સાથે રમવું એ જ રાસ છે. શરીરનું ભાન ભૂલાઈ જાય અને રાસ લેતા હોય ત્યારે કોઈને કઈ ભાન રહે છે પછી, એમાં ટીટોળો આવે ને. હા ટીટોળામાં તો ભાઈ હાવ ટીટોળા હોય પણ એવો ટીટોળો લે, અદભુત. કાલ રાસ પણ આવશે, કાલ રાસ પણ લેશું. હા ગોવાળિયાઓ આવે છે, માથે આમ ટોપીઓ પહેરી છે, કોઈ કાન ટોપી પહેરી છે, પીપુડા છે, પું પું કરતા કરતા આવે છો. આવે એટલું નહીં, બહેનો એકબીજી એકબીજીને બોલાવતી આવે, નંદજી ના ગોકુળિયામાં એ ગડગડિયા નિશાન રે, દર્શન કરવા આવો વૈષ્ણવ, દર્શન કરવા આવો, આજ દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન. નંદજી ના ગોકુળિયામાં ગડગડિયા નિશાન રે, નંદજી ના હો, એ નંદજી ના ગોકુળિયામાં ગડગડિયા નિશાન રે, દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો, દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા. આ હિરડાના એ આ હિરડાના ઝૂંપડામાં ભૂલા પડ્યા ભગવાન રે, દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા, દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા.
બોલ્યા બોલ્યા કુકડિયાને બોલ્યા બોલ્યા કુકડિયાને ખોલ્યા ખોલ્યા દરવાજા બોલ્યા બોલ્યા કુકડિયાને ખોલ્યા ખોલ્યા દરવાજા બોલ્યા બોલ્યા કુકડિયાને ખોલ્યા ખોલ્યા દરવાજા એ બોલ્યા બોલ્યા કુકડિયાને ખોલ્યા ખોલ્યા દરવાજા બોલ્યા બોલ્યા કુકડિયાને ખોલ્યા ખોલ્યા દરવાજા આ ભલિયામાં આ ભલિયામાં એ ઉઈગો આ ભલિયામાં સોનલિયાનો ભાળ રે દર્શન કરવાયા વૈષ્ણવ દર્શન કરવાયા દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવાયા શેરીએ શેરીએ સાદ પડ્યો શેરીએ શેરીએ સાદ પડ્યો ને ઉંટા ઉંટા નરનારી શેરીએ સાદ પડ્યો ને ઉંટા નરનારી શેરીએ શેરીએ સાદ પડ્યો ને ઉમટા ઉમટા નરનારી શેરીએ શેરીએ સાદ પડ્યો ઉમટા નરનારી જસોમતી ને ઘેર આજ અદ્ભુત મય હે જસોમતી ને ઘેર આજ અદ્ભુત દિવ્ય થાય રે દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો હે આહિરડાના આહિરડાના ખોરડામાં ફૂલો પડ્યો ભગવાન રે દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો દર્શન કરવા આવો દર્શન દર્શન કરવા બબે બબે પાંચ પાંચ ગોપીઓ ભેગી થયો પાછી અવાજ કરતી આવે હરી સાંભળો હાલ ને તારે નથી આવું જશોદાન્ય જશોદાન્ય દીકરો આવ્યો જો અમે જાય છીએ પછી કેતી ને બોલાવ્યું નહીં અમને શેરીએ શેરીએ સાદ પાડી પાડી બબે પાંચ 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 દસ દસ પંદર પંદર ગોપીઓ જશોદાજીની ઘરે આવી રહી છે ઘર ઘર થી નીકળી હો ઘર ઘર થી નીકળી બ્રજ નારી ઘર ઘર થી નીકળી આજે એ બ્રજ નારી કરમાલય પૂજન થાળી એમને એમ નથી આવી હાથમાં પૂજન થાળી છે પંચરત્નો મૂક્યા છે જે કઈ ભગવાનને અર્પણ કરવું છે મૂક્યું છે એ નંદરાય ને દ્વારે જાતી કરતી મંગળ ગાન રે દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો આહિરડાના ખોરડામાં ભૂલો પડ્યો ભગવાન રે દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો દર્શન કરવા આવો વૈષ્ણવ દર્શન કરવા આવો
तेहू तेहू शब्द करी ने हो तेहू तेहू शब्द करी ने नाचे नाचे गोवाड़ो शब्द करी ने नाचे नाचे गोवाड़ो तेहू तेहू शब्द करी ने नाचे नाचे गोवाड़ो पावाने पावाने पीपुड़ा वागे भूलिया सगड़ा भान रे दर्शन करवा आवो वैष्णव दर्शन करवा आओ दर्शन करवा वैष्णव गोवाड़िया पावा वगाड़ो तेहूं तेहूं शब्द करी करी बबे पांच पांच आम थी गोवाड़ियाओ पण आवी रह्या छे नंद तणाया आंगणीए आजे हे नंद तणाया आंगणीए आजे वर्षे अमृत मेहुलियो नंद तणाया रंग तणे आंगणीए आजे वर्षे अमृत मेहुलियो गणिए आजे वर्षे अमृत मेहुलियो गोरसियाना आंगणे आजे वर्षे अमृत मेहुलियो सियाना आंगणे आजे वर्षे अमृत मेहुलियो जी ना नाथ पधायरा हे गोविंद जी ना नाथ पधायरा करवा जगनू कल्याण दर्शन करवा आवो वैष्णव दर्शन करवा आवो दर्शन करवा आवो वैष्णव दर्शन करवा आवो नंद नंदजी ना गोकुड़िया माँ नंदजी ना गोकुड़िया माँ गड़गड़ा निशान रे दर्शन करवा आओ वैष्णव दर्शन करवा आज आहिरड़ा ना खोरड़ा माँ आहिरड़ा ना खोरड़ा माँ भूला पड़ा भगवान रे दर्शन करवा आओ वैष्णव दर्शन करवाया दर्शन करवाया ए गोरसिया ना आंगणा मा भूलो पड़ो भगवान रे दर्शन करवा आओ वैष्णव दर्शन करवाया आज दर्शन करवाया वैष्णव दर्शन करवाया दर्शन करवा दर्शन करवाया दर्शन करवाया वो वैष्णव दर्शन करवाया आज आहिरड़ा ना खोरड़ा मां ये भूलो पड़ो भगवान रे आज नगर पीपड़िया ना पादर माते आ भूलो पड़ो भगवान रे आज सुरापुरा बापाना आज सती माना आंगणिया मा आ भूलो पड़ो ये भगवान रे ए दर्शन करवा आओ वैष्णव दर्शन करवा आओ अंछेले गोरसियाना आ गोरसियाना आ आंगणा मा हाव भूलो पड़ो भगवान रे ए दर्शन करवा आओ वैष्णव दर्शन करवा गोपियो बबे पांच पांच आवे छे
સરસ મજાના વધાયો ગાય છે, મધુર કંઠે ગીતો ગાય છે. આવી અને બાલ પરમાત્માના દર્શન કરે છે, જે કંઈ લાવી છે પણ લાવી હતી પંચરત્ન, પણ જે કંઈ હતું બધું અર્પણ કરીને વહી ગઈ. દાન કરવાથી ધનની શુદ્ધિ થાય છે, સ્નાન કરવાથી શરીરની શુદ્ધિ થાય, એમ જો ધનની શુદ્ધિ કરવી હોય તો દાન કરો. દાનથી ધર્મની એ ધનની શુદ્ધિ થાય છે. અને ફરી દસમો ભાગ ધર્મને માટે થઈને કાઢવો, પછી જ્યાં તમને યોગ્ય લાગે ત્યાં. કોઈ ગરીબ બ્રાહ્મણ હોય ઘરે તો એને, કોઈ પણ આપણા પાદરમાં કોઈ એવું હોય, કોઈને બીમારી હોય, અનેક રીતે કોઈના કોઈ રીતે, અને છેવટે કાંઈ નહીં તો પશુઓ માટે, પંખીઓ માટે એક દસમો ભાગ દરરોજ દરરોજ એક રૂપિયાનું એક દસ્યું મૂકી દો. દસ રૂપિયામાંથી એક રૂપિયો મૂકી દેવાનો, અને દસમો ભાગ ભેગો થાય પછી કોઈ દાન લેવા આવે તો આપણે જરા ભારે પણ ન પડે ને, કારણ કે પહેલેથી જ કાઢીને રાખી દીધું હોય. દસમો ભાગ કાઢવો. આજુ તો હાંજે નથી, એટલે તમારો આજ આપણો જે કંઈ કાર્યક્રમ થાય અગાઉથી મારા 1001 લખી લેજો. આજનો જે કંઈ આપણો આ કાર્યક્રમ છે અને ગાયો માટે બધા માટે છે, 1001 બારો લખી લેજો. ફૂલ લઈને ફૂલની પાખડી. દરેકે દશાંશ આપવો જોઈએ અને સમયે દાન કરી લેવું. હરિએ આપ્યું હોય તો આ અવસર આવ્યો છે, હો તમને જે દાન કરવું, ફરી પાછો આવો સમય આવો ને આવો નહીં મળે. હા, ફરી બીજો મળશે, પણ આવો જ નહીં હોય, આ જ ઘડી નહીં હોય, આવો જ ઉત્સવ, આવો જ આનંદ નહીં હોય. અને હૃદય જે વખતે આનંદમાં હોય ને એ વખતે જે પણ કરવું કરી લેવું. ખૂબ દાન આપ્યું છે. ગોપીઓ તો 5 રત્ન જ લાવી, પણ ખૂબ આપ્યું, બધું ભૂકી ન્યોછાવર કરી કરીને જાય છે. બબે 5-5, 10-10 ગોપીઓ મળી મળીને આવે છે, મધુર કંઠે ગીત ગાય છે. અને એમાં તે શું થયું, તે બાલકૃષ્ણ મીંડા રડવા, બાલ પરમાત્મા રડવા માંડ્યા છે. ઓચિંતાના હવે રડવા માંડ્યા, એટલે એક મોટી ગોપી હતી ને જસોદાને કીધું, જસોદા હવે આ છોકરાને પેટ ભરાવો, કંઈક ધ્યાન રાખો, હાવ પછી આમ નામ ન હોય. ક્યારની અમે તો જોઈ છીએ, પણ હવે અમે શું કહીએ તમને, આ છોકરાને તરસ લાગી હોય, હો એને એને કંઈક એનું ધ્યાન તો રાખો, એમાં તો ધ્યાન રાખો. છોકરા બહુ રડે તોય તકલીફ, ન રડે તોય તકલીફ. બાળક પડવી પડવું ન જોઈએ, યોગ્ય સમયે એનો કેમ ઉછેર કરવો ને. એ વડીલો ઘરમાં બેઠા હશે ને તો આપણા છોકરાઓ કેમ મોટા થઈ જાય ખબર નહીં પડે. આજે આ આજે ડોખા થઈ થઈને રહીએ છે ને, એને આખું ઓળે આવી જાય છે, કેમ છોકરાને સાચવવો, શું થયું, ક્યારેક ક્યારેક રડતા હોય, એમને રેડા કરીને દવાખાને જ્યાં કરે, હકીકતે કાંઈ ન હોય, ઘાટી પડી હોય, ઘાટી પડ્યું, સુખ ઘાટી, લીલી ઘાટી, પાછું આવું બધું હોય, કાંઈ ન હોય. એ વડીલો ઘરમાં બેઠા હોય ને તો અમુક આપણા જે નુસખાઓ છે ને બધા, હું એ ખોટા નથી. આપણે ત્યાં પેલું કમરમાં ટચક્યું થઈ જાય, હવે ટચક્યાની કાંઈ બીજી દવા નહીં, પણ કોઈ જન્મ પગથી કે થયો હોય અને એ આપણા વાહ ઉપર આમ ત્યાં 2-3 વાર નીકળી જાય, ટચક્યું ભાંગી જાય, બીજે ત્રીજે 3 વાર ઓરંડવું પડે, મીઠું હાથમાં લે લાકડી લે આમ ત્યાં માથે ટપી જાય, સેજ પગ મૂકે, પાછા આપણાથી 4 ગણો હોય તો પછી કમરે ભાંગી જાય. અમારે એક જણાને આવું થઈ ગયું હતું, માંડ કરીને કમર હરખી થઈ. ઘણા ઘણા નુસખાઓ એવા છે. હા,
અમુક દેવી દેવીનું ભગવાનનો કંઈક પ્રસાદ હોય કે એના હાથે કાંઈ ન હોય ને આમ કરે થઈ જાય. આપણે માં કરતા મને કહેતા હતા કરમશીભાઈ કે અહીંયા અહીંયા આવે ને છોકરાઓ ગમે એવું રડતું હોય કે ઘાટી ઉતારી દે, ઘાટી ઘણું ઘણું બે ત્રણ વસ્તુ ડામ પહેલાં દેતા, લવિંગના ડામ દે. હવે એ બધું કાયદા પ્રમાણે કે હવે બધું બનતું, એમાં એક પોલીસવાળાને જી કે છોકરી આવી ને એ બહુ, એટલે આમ તો રમૂજમાં આવી કે ભાઈ અમે તમારી પોલીસવાળાની છોકરી નહીં ને ભાઈ તમે અમને અંદર કરી દો તો શું કરવું. એ છોકરી મરવા પડી હતી. અને આવા અમુક દોષી નુસ્ખા જે કહેવાય ઈશ્વરની, એમાં કંઈક એની કૃપા હોય, એના હાથમાં જસ હોય. અને દીકરી હાજી થઈ ગઈ, હારે છે અત્યારે. વડીલો જો હશે ને ઘરમાં, વડીલો આપણી આપણે ભેગા, આપણે વડીલા વડીલો ભેગા આવીશું. આપણા ભેગા વડીલો ન હોય, વડીલો ભેગા આપણે રહેતા હોય. ફલાણા ભાઈ ફલાણા બાપા ઓલા છોકરા ભેગા એ નહીં, છોકરો એના ભેગો રહે. અને આપણી ઓળખાણ હંમેશા આપણા બાપથી હોવી જોઈએ, આપણા બાપની ઓળખાણ. હા પછી ન્યા શાસ્ત્રે ગયા હોય ન્યા પછી અમુક વખત ક્યારેક કદાચ આપવી પડે, પણ પહેલાં તો આપણે ફલાણા ભાઈનો હું દીકરો અને પછી ફલાણા ભાઈને જમાય જમાય તો પછી, પહેલાં તો દીકરો છું. હા આજકાલ પપ્પાઓનું બહુ વધારે સામ્રાજ્ય છે. પપ્પા પપ્પા બાપુજીને કોઈ દી ઘરે આવે તો કાંઈ કોઈ દી પૂછે નહીં, પપ્પાને હેઠો ન મૂકે ખોળામાંથી, હાહર વેલો જ હાવ. ભગવાન રામે જનકરાજ અને સુનિલીમાં સસરા અને સાસુનું સન્માન કર્યું છે, પણ પિતાથી અધિક તો કોઈ ન હોય હો. આપણા માટે આપણા માટે આપણા મા બાપ જરૂર, એનું પણ એટલું જ સન્માન થવું જોઈએ, પણ મા બાપથી વધારે ન હોવું જોઈએ, એનાથી મા બાપ ઉતરતા ન હોવા. આ શીખડાવે છે રામાયણ મને ને તમને, આ શીખડાવે છે સત્સંગ. આપણી ઓળખ આપણા બાપથી હોવી જોઈએ. આપણું એક લોકગીત છે જૂનું, વેલું છૂટી કાય ઓલી વાળના વાળીના હેઠ રે, અવેલું છૂટી વળ એનું ધોરીડો બાંધો રે, એ વળ કેરી ડાળી એ મારા. ચાર પાંચ સૈયરું એ પાણી લાન્યા, પાદર ગામનું પાદર ત્યાં વડલો, અને કોઈ ગાડું લઈને આવ્યું છે, ગાડું છે વડની નીચે બાંધ્યું બળદને. થોડી વાર થયું, લાવ બે પાંચ મિનિટ વિરામ કરું. એમાં ગામની બે પાંચ બહેનો છે પાણી ભરવા આવી છે. એ પાણી ભરવા આવીને પાણી ભરતા ભરતા એમાં એ ઓળખો ઓળખો મારા, કઈક બોલો એમાં એનો ભાઈ કોઈની અરે વાતું કરતો હશે. એ ઓળખી ગઈ, વીરની બોલી કે રે, એની બોલી ઉપરથી ખબર પડી ગઈ કે આ તો મારો ભાઈ છે. એ હાલો વીરા હવે હાલો ભાઈ, હવે અહીંયા નહીં હાલો, હવે ઘરે હાલો, ત્યાં કઈક થોડી સુખ દુઃખ ની વાતો કરશે. હવે તો બહુ સારું છે, ભાઈઓને બહેનોને બધાને મળવું એટલે કાંઈ નહીં, ગમે ત્યારે મોબાઈલથી પણ. બાકી પહેલાં કંઈ સાસરિયામાં હોય દીકરી અને મા બાપ જાય કે ભાઈ જાય તો ઘડીકમાં મળી ન શકતા. બરાબર છે કે નહીં? આ વાત હતું કે નહીં આવું? અને આજ તો સીધો આવ્યા ભેગો રહોડામાં કરી જાય,
પેલા મળાતું નહીં, દીકરી જ્યાં સુધી બધાય ઘરના કામ કરી લે અને પછી એમાં અડધો કલાક વધો હોય ને એમાંય બીતી 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 જાય કે નહીં ને વળી સાસુ દેખી નહીં જાય ને, સાસુ તો હજી પણ એમાં નણંદ નણંદ એટલે તો ભાઈ જેવી ઘઉંમાં કાકરી ને એવી નણંદ આકરી, નણંદ એટલે તો ભાઈ બધું એવું પાન મસાલો એવો કરી કરીને પીરસે. એ અડધો કલાક માંડ વાત કરે હવે તો સારું છે, હવે આવું બધું નથી રહ્યું ને, ન જ રહેવું જોઈએ હવે સમય પ્રમાણે, કારણ કે આજે ભણતર આવ્યું છે. સાસુ ને વહુ દીકરી ને માના સંબંધ થયા છે, પણ સાસુ જો દીકરી તરીકે માનતી હોય તો આપણે એની મા તરીકે જ એને માનવા જોઈએ. મીઠા ઝાડના મૂળ ન ખાવા, આપણા મા બાપને નહીં હાચવે તો આપણને ભાઈ ને ભાભી હારા નહીં લાગે, એમ આપણા ઘરવાળાના મા બાપને કે સાસુ સસરા નહીં હાચવીએ તો એને દુઃખ નહીં થાય. સંભાવ તો ગોપીઓ બબે પાંચ પાંચ અને એમાંય વડીલો જો માથે હોય ઘરમાં મૂળવા વડીલો. આજ ગોપી મંડી, આજે જશોદા, આજે બાળ પરમાત્મા રડે છે એટલે ગોપીએ કીધું કે માં હવે ધ્યાન રાખવા ને, હવે હવે એને પાણી પાવું અને પેટ ભરાવો, ઘણી વાર થયો છતાં પણ બાળ પરમાત્મા છે કેમે કરીને ચૂપ ન રે. એટલે એક ગોપી કીધું માં ખોટું ન લાગે કહું, આ આ આ તમને એમ લાગે કે આ બધી ગોપીઓ હું, પણ આમાં આમાં કઈ ભારે આંખવાળી હોય ને ખબર નહીં પડે. હા અમને ખબર છે કોણ ભારે આંખવાળી છે, અમુક હોય અમુક જોવે ને છોકરા મંડે રડવા. પછી હવે કાગ ને બેહું ડાળ ને બેહું ભગવાન જાણે, પણ એમ કે અમુક અમુક ગામના બાયું હોય ને તો એનાથી બચાવે બહુ છોકરાઓને એમ. હા એને તો આવવા જ ન દેવા, એનાથી તો ધ્યાન જ રાખવું. આ જેને તેને દઈ દો, જે માગે આપો ને લ્યો. હા તમારે એકને દીકરો, અમારે તો કોઈ દીકરા જ નહીં હોય. આમ ગમે ને ન દિયો, આમાં કોણ આમાં કેવી આવી કઈ ખબર નહીં, કોકની નજર લાગી ગઈ કેમે કરીને છાના ન રહી. પછી તો પેટ આમ જોયું કે નહીં અપચો તો નથી, આ વાવડિંગ ને વાકું ભાવવાનું પાણી પીઓ છો ને, અજમા ખાવ છો કે નહીં, હુવા દાણા ખાધા કે નહીં, ખાઈને ખાતા જાઓ હુવા દાણા, શાક કરો છો તો એમાં તીખાનો ભૂકો નાખો છો ને, વાયડું ખાવ ને તો છોકરાનું વાયડું થાય લાગે. હા આ આ શાનું શાક છે, આ ભીંડો ખવાય તારા બાપને લે. આજકાલ ખાધું, અરે કાંઈ નથી ખાધું નાના, પણ તો પેટમાં જોયું તો કાંઈ નથી, વાયુ નહીં કાંઈ, હકીમોને બોલાવ્યા કાંઈ નથી, ચૂપ જ ન રે. પછી તો જશોદાજી છે ને તો બાળ પરમાત્માની હારે એ પણ મીંડા રડવા, મારા કાન રે કુંવરની કોની નજર લાગી ગઈ, મારા કાન રે કુંવરની કોની નજર લાગી રે, વૈદ બોલાવો જોશ જુવાળો એ તું શું જાણે સઈ, મારા કાન રે કુંવરને કોની નજર લાગી ગઈ, લાલ પીળી છે કોકને ગોપી આ વ્રજમાં વાતું થઈ, કાળો કાળો કાન ભાડીને
આસુડે ભીંજાઈ ગઈ મારા કાન રે કુંવરને કોની નજર લાગી ગઈ કાળી કાળી જમુના રાણી એ સાંભળ મોરી સઈ હે રખે મારા લાલને એની કાળકુ લાગી ગઈ આને બીજું કઈ નથી આખો ગોપી નજર લાગી એક કે ના ના આ ઓલી જમના કારી ને એમાંથી આવ્યો ને એની કઈક નજર લાગી ગઈ ત્યાં વળી ત્રીજી કહે કારાવાસે જન્મ્યો કુંવર એ મેઘલી રાતું મઈ કામણ ગારી રાતુડી મારા લાલને વળગી ગઈ એકે કીધું કે નહીં કારાવાસમાં જન્મ થયો ને એમાં પાછી રાત હતી અંધારી એથી એવું લાગે છે કે આ કારાવાસ ને કા મેઘલી રાત છે ને એ જ વળગી ગયો ત્યાં વળી એક ગોપીએ કીધું માં કહું ખોટું ન લાગે પણ જો તમને સારું લાગે તો કરજો ચાર શેરીની ધૂળ મગાવી એ મરચા ભૂકી લઈ આ હમણાં જો મંગળવાર આવશે દિતવાર આવે ને ચાર શેરીની ધૂળ મગાવજો મરચું લેજો અને ઉપરથી ઉતારી ઉમરા વચ્ચે રાખી ને ઉતારી નજર ફેરવી રાખજો ચાર શેરીની ધૂળ મગાવો એ મરચા ભૂકી લઈ આ નજરુ બાંધો લાલ નિકાજે રામ દુહાઈ દઈ મારા કાન રે કુંવર ને કોની નજરો લાગી ગઈ કાજળ લાવો કરીએ ટીકો એ દલલની આશીષ દઈ કાજળ લાવો કરીએ ટીકો એ દલની આશીષ દઈ આપ કહે એની નજરો મારા માથે ભલે રહી આપ કહે એની નજરો મારા માથે ભલે રહી મારા કાન રે કુંવરને કોની નજરો લાગી ગઈ એ ગોપી કહે આને કાળો ચાંદલો કરતા જાઓ કરતા જાઓ આમાં કોકની નજર લાગી ગઈ પણ આપ કહે એની નજરો મારા માથે ભલે રહી જગતની નજર ઉતારનારો છે આ તો અને પછી તું સ્નાન કરાવ્યું છે સ્તનપાન કરાવ્યું છે હવે આને સુવડાવી દો લાલાને સુવડાવી દીધા છે નોમને દિવસે નંદોત્સવ થયો છે અને પછી તો દ્વાદશીને દિવસે શિવજી પધાર્યા છે ગોકુળમાં ભગવાન રામના જન્મ વખતે પણ ભગવાન શિવજી આવ્યા ભૂસંડીજીની સાથે અહીંયા પણ ભગવાન શિવજીના દર્શન કરવા માટે થઈને ભગવાન ભૂતનાથ ભોલેનાથ આવ્યા છે મૈયા તોરે એ મૈયા હું તારા દીકરાના દર્શન કરવા આવ્યો અને પછી તો બહુ રડે ને એટલે પછી કીધું કે અમે આમાં કોઈક નજર ઉતારવા વાળો આવ્યો છે અને એમાં શિવજી પોતાના શિંગીન ભીંગીન લઈને આવ્યા છે જશોદા આહલે આયા તોરે દ્વાર મૈયા આયા તોરે દ્વાર આયા તોરે દ્વાર મૈયા આયા તોરે દ્વાર કનૈયા કાદેદાર તોરે દ્વાર કનૈયા કાદેદાર કરને આયા તોરે દ્વાર આહલે દ્વાર મૈયા આયા તોરે દ્વાર આયા તોરે દ્વાર મૈયા આયા તોરે દ્વાર કનૈયા કાદેદાર કરને આયા તોરે દ્વાર કનૈયા બધા હરખા જ હોય
જશોદા ને એમ થોડુંક ઓછું થયું, થોડું વધારે પાછા લાવ્યા, કીધું લો એમ નથી જોઈતી, નહીં ચાહીએ તેરી ધન દોલત, કુછ નહીં ચાહીએ, લઈ જા. અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા, બજાને વાલા ગલે મેં સર પોકાહે હાર, ગલે મેં સર પોકાહે का दीदार करने आया तोरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार, मोटी मोटी जटा छे आम थी आम नागाटा मारे हो, अरे महाराज कई जोतु ही तो हालो नहीं तो आगे बढ़ो, ये आगे क्या थी वजे, वो तो तारे आंगणे आयो तो तारा बहु भाग्य के आज हिमालय थी अहीं आयो छूं. હા કોઈ દી કોઈના ઘરે જાઉં નહીં, આજ હું થયું તે આજ હું તારે આંગણે આવ્યો, બાકી આ હિમાલય સે આયા હુઆ સાધુ હે, તારા બહુ ભાગ છે કે આજ હું આવ્યો છું, હા તો હવે આવી ગયા તો હવે હું આ લ્યો ભિક્ષા નહીં, એ આમ જ કરે ઓલા આવે એ થોડુંક દે એટલે કે અબ કુછ જરા ચલમ પાણી હો જાય, અબ એ હો જાય એ હો જાય, એ આમ ના જ પાડે ને પછી આમ આમ કરતા કરતા કેટલું લઈ જાય, તુને ક્યાં સમજ રખાય, એ બધાય સાધુ જેવો હું સાધુ છું, નથી જોઈતું તારું, લઈ જા બધું. ના ચાહીએ તેરી દોલત દુનિયા, ના ચાહીએ તેરી દોલત દુનિયા, ઓર કંચન માયા, ઓર કંચન માયા, અપને લાલ કા દર્શ કરા દે, અપને લાલ કા દર્શ કરા દે, મેં દર્શન કો આયા મૈયા પુરે દ્વારે, યશોદા તોરે દ્વાર બાલા જોગે આયો, બાલા જોગે તારા બાળકના દર્શન કરવા આવ્યો છું, જશોદાજી આમ લાવ્યા કીધું લો મારે, એમ નહીં તમારા વાંધા જા, દર્શન કોને કહેવાય, આગે રાખ્યા હોય દર્શન કરી લેવાય, દર્શન તો એ જ કહેવાય ને, આગેથી આમ દૂરથી કરી લેવાય, બસ દર્શન થઈ ગયા, નહીં અપની ગોદ મેં લે દે, પેલા કે કઈ નથી જોઈતું, પછી કે તારા છોકરાને દર્શન કરવા આવ્યા, હવે દર્શન કરાયું તો કે હવે ગોદમાં દે, એક સખી કીધો દઈ દો ને આની અરે બહુ લાંબુ ન કરાય, હા એ જેમ કેમ ને એમ કરી નખાય, વળી નઈ પાછા જો આમાં નજર લાગી જાય ને તો, જશોદાજી એને પછી તો પરાણે પરાણે આમ લાંબો હાથ કર્યા હો, અહીંથી માં જશોદાજીએ જગતપતિને આમ લંબાવ્યા છે, અને આ બાજુથી હરે લાંબા હાથ કર્યા છે, અને હરીને હરના હાથમાં દીધા છે, અને હાથમાં દીધા ત્યાં તો ચૂપ થઈ ગયા હો, હરી બાલા જોગી આયો મૈયા, બાલા જોગી આયો મૈયા તુરે દ્વારે, બાલા જોગી આયો મૈયા તુરે દ્વારે, અખંડ સમાધિ લાગી ગઈ, પણ મનને બહાર કાઢ્યું છે, બહાર કાઢી પછી તો થોડું જોશ જોઈ દીધું, અરે મૈયા શું કહ્યા, તારા દીકરાના અનેક મંદિરો બંધાશે, એના નામ લઈ લઈ લોકો ભવસાગર પાર થશે, અને અનેક નામ છે, પછી તો શિવજીને ખૂબ દાન દક્ષિણા મળી છે, બધું લઈ લીધું છે, અને પાદરમાં જઈ બ્રાહ્મણોને દક્ષિણા આપી દીધી છે, ભગવાન શિવજી દ્વાદશીને દિવસે દર્શન કરીને ગયા, ત્રયોદશીના દિવસે પૂતના આવી, પણ એ પૂતના છે આપણે બપોર પછી લાવશું, અત્યારે કથાને અહીંયા વિરામ આપું છું, બપોરે પૂતના આવશે, ઝેર લગાવીને આવી હતી તોય ભગવાન એને સદગતિ આપી,
તો કોઈ પણ રીતે ભાવે કુભાવે પણ આપણે હરિને ભજીએ ના તો હરિ તો અંતે આપણને મુક્તિ જ આપે છે. તો અત્યારે કથાને વિરામ આપું. બપોરે 3 વાગે પૂતના આવશે, એના 14 ઠેકાણા બતાવ્યા છે, એ બધું જોઈશું. અને પછી લાલાને જગાડશું, એને પારણામાં પણ સુવડાવશું. આ બધી એક ભક્તિ જ છે. આ બધા વેદના મંત્રો છે, કોઈ સંસ્કૃતમાં લખ્યા છે, કોઈ પોતાના અનુભવે પોતાની કલમથી. બાકી બધું તો અંતે તો એકનું એક જ છે. તો બપોરે આપણે ભગવાનની કથાને આગળ લઈશું. અત્યારે કથાને વિરામ આપો. એ પૂર્વ 2 મિનિટ હરિનામ કીર્તન કરી લો. પ્રસાદ લેવા જાઓ તો ત્યાં જે પ્રમાણે વ્યવસ્થા હોય એ પ્રમાણે જ કરજો. ખોટું તડકે ઊભું પડે, બેસવું પડે, એના કરતાં ત્યાં જે પ્રમાણેની વ્યવસ્થા હોય એ પ્રમાણે. અહીંયા કથા મંડપ પણ છે, એટલે કદાચ ત્યાં વધારે ભીડ હોય, થોડી વાર અહીંયા જ બેસજો, જેથી બધી વ્યવસ્થા છે બધું. આ લોકો જે પ્રમાણે ગોઠવેલ એ પ્રમાણે બધું થઈ શકે, એટલે આપ કૃપયા થોડી વાર અહીંયા જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે સહકાર આપજો. બહુ પ્રસાદનો કોઈ જરા પણ બગાડ ન કરતા, જોઈ એટલું લેજો, પ્રેમથી જમજો, પણ બગાડ ન કરતા. બગાડ નથી થતો ને, કરતા નથી ને બગાડ? હા બસ, બગાડ ન કરતા પ્રસાદનો. હો 2 મિનિટ આવો હરિનામ કીર્તન કરી લઈએ. કે જય જય બોલો જશોદા નંદન કી, જય જય બોલો યશોદા નંદન કી, નંદન નંદન કી વ્રજ ચંદન કી, વ્રજ નંદન કી વ્રજ ચંદન કી, નંદન નંદન કી વ્રજ ચંદન કી, નંદન નંદન કી વ્રજ ચંદન. જય જય બોલો યશોદા નંદન કી, જય જય બોલો યશોદા નંદન કી, નંદનંદન કી વ્રજ ચંદન કી, નંદનંદન કી વ્રજ કી. જય જય બોલો યશોદા નંદન કી, 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 નંદન કી વ્રજ નંદન કી વ્રજ ચંદન કી, નંદનંદન કી કી વ્રજ ચંદન કી વ્રજ ચંદન. શ્રી દ્વારિકાધીશ કી જય, શ્યામ સુંદરી અમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, બાલ કૃષ્ણ ભગવાન કી સુરપુર બાપા કી જય, સતિયાઈ માત કી ખોડિયા રાય કી જય, હનુમાનજી મહારાજ કી જય, બોલો ભાઈ સબ સંતન કી જય, સદગુરુ ભગવાન કી, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય જય શ્રી રાધે, 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 શ્રી વૃંદાવન વિહારી લાલ. સૌને બપોર સુધીના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, નમો નારાયણ, જય નારાયણ, જય સ્વામિનારાયણ, જય ગોપાલ, જય યોગેશ્વર, જય પરશુરામ, સૌને જય જલારામ, જય માતાજી, સૌને જય શ્રી